નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સોચ મિનિટ. હવે જોઈએ આજના મહત્વના સમાચાર. અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો. 30 ડિસેમ્બરે 21 કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા થઈ 7. ગઢડા તાલુકાના નિહાળા રેલવે સ્ટેશન પર 4 લોકોએ કર્યો આપઘાત. 2 મહિલા અને 2 યુવકે અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી. ભારતમાં નવા વર્ષની શરૂઆત થવામાં હજુ ગણતરીના કલાકો બાકી. વિશ્વના કેટલાક ભાગોમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ. ઓકલેન્ડમાં નવા વર્ષને આવકારવા માટે ઉજવણી શરૂ. માતા પિતા માટે ફરી એક વખત ચેતવણી સમાન કિસ્સો. બાહ્ય પદાર્થ ગળી ગયેલા બાળકને સફળતાપૂર્વક સર્જરી કરીને ડિસ્ચાર્જ કરાયો. માતા પિતાએ પોતાના બાળકોની ચિંતા કરવાની ખૂબ જ જરૂર છે. સિવિલ સર્જન. 31st ને લઈ અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. કાંકરિયા તળાવ ફરતે વાહનો પાર કરવા પર પ્રતિબંધ. 8 વાગ્યા બાદ SC હાઈવે પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ. જમ્મુ કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરવા મોદી સરકારની મોટી કાર્યવાહી. મુસ્લિમ લીગ જમ્મુ અને કાશ્મીર બાદ હવે તહેરીક-એ-હુરિયત પર પ્રતિબંધ. તહેરીક-એ-હુરિયત પર આતંકવાદી ગતિવિધિઓને કારણે UAPA હેઠળ પ્રતિબંધ. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈ નિયમો કરાયા જાહેર. દારૂના લાયસન્સ અને પરમિટ અંગે કડક નિયમો. વાઇન એન્ડ ડાઇન વિસ્તારમાં બોટલ લઈ જવા પર પ્રતિબંધ. સૌથી નાની ઉંમરમાં મહેસાણાની માનસી પટેલ પાયલોટ બની. કડીના લક્ષ્મીપુરાની યુવતીએ પાયલોટ બની ગુજરાતનું ગૌરવ વધાર્યું. 19 વર્ષીય માનસીએ સાઉથ આફ્રિકામાં કોમર્શિયલ પાયલોટની તાલીમ પૂર્ણ કરી. ખેડૂત પિતાએ લોન લઈ દીકરીને પાયલોટ બનાવી. અમદાવાદ પોળોમાં ઉત્તરાયણની તૈયારી. નવેમ્બરથી અગાસીનું બુકિંગ રૂપિયા 25,000 થી રૂપિયા 1,00,000 ભાડું. દેશ વિદેશના લોકો કરશે ઉજવણી. ફૂલ પેકેજ સાથે આખા દિવસનું બુકિંગ. નાસ્તા જમવા સાથે પતંગ ચગાવવાની મોજ. દ્વારકાના શિવરાજપુર બીચને મળી શકે છે નવી ભેટ. દરિયાની અંદર એક્વેરિયમ બનાવવા માટે વિચારણા. રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય. દરિયામાં જળચર પ્રાણીઓ જોઈ શકાશે. આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છે. આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું આવા જ સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.